वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वंदे कारण कारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सदगुरुदेव की जय। तारीख 19 एप्रिल 2021 सोमवार लोहधाम न्यूजर्सी શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહેધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ। મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણે એ જોયું અત્યાર સુધી કે સ્વામીની યાત્રા, કેતા મુક્તાનંદ સ્વામીની યાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ। આમ તો કહેવા જઈએ મેન યાત્રા પરબ્રહ્મની એ તો ચાલુ જ છે ભગવાનને પ્રસન્ન કરવાની, પરંતુ સદગુરુની જે યાત્રા હતી, સદગુરુ શોધની, એ સંપૂર્ણ પૂર્ણ થઈ। રામાનંદ સ્વામીની સેવામાં રહી રામાનંદ સ્વામીને ખૂબ પ્રસન્ન કર્યા સ્વામીનું જીવન જોઈને, કેતા મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને, હવે હું કોઈ જગ્યાએ સ્વામી બોલું તો આપણે સમજી લેવું કે મુક્તાનંદ સ્વામી, અને જ્યાં જ્યાં હું બોલીશ ગુરુદેવ ત્યાં તો રામાનંદ સ્વામી સમજી લેવું। સ્વામીનું જીવન જોઈને ગુરુદેવ ખૂબ પ્રસન્ન થતા। રામાનંદ સ્વામીને જેટલા શિષ્ય હતા એમાં મુક્તાનંદ સ્વામી પણ હજી કાલના આવેલા નવા જ હતા, એટલે રામાનંદ સ્વામી સ્વામીની સેવાથી ખૂબ પ્રસન્ન થઈ
અને જ્યારે સંતો રામાનંદ સ્વામી પાસે બેસવા આવતા ને બધા, ત્યારે રામાનંદ સ્વામી કહેતા, જો પરમાત્માની કૃપાના પાત્ર બનવું હોય ને, જો પરમાત્માની કૃપાના પાત્ર બનવું હોય ને, તો આ નવા જે મુક્તાનંદ છે ને, એ મુક્તાનંદની જેમ શ્રદ્ધાપૂર્વક મંડો. કેમ કે સહજ છે, સંતો કહેતા હોય કે ગુરુદેવ આપ કેમ રાજી થવું, આપ કેમ રાજી થવું, આપ કેમ રાજી થાવ, ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી એક જ કહેતા, આ નવા જે મુક્તાનંદ આવેલા છે એ નવા સાધુ મુક્તાનંદની જેમ શ્રદ્ધાપૂર્વક મંડો અને સાધન કરવા અને સદગુરુની અનુવૃત્તિ કેળવા લાગો. જો એમની અનુવૃત્તિમાં તમે રહેશો ને, તો તમારી ઉપર પરબ્રહ્મ રાજી થશે. આમ તો મુક્તાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં જ્યારે હતા, ત્યારે મૂળદાસજી મહારાજના યોગમાં, જદુરામના યોગમાં કેતા પિતા આનંદરામ માર્ગી પંથમાં હતા જ. એટલે માર્ગી પંથમાં ગુરુનું મહત્વ ખૂબ મોટું હોય, ગુરુનું મહત્વ ખૂબ મોટું હોય, ગુરુને ખૂબ માનવામાં આવતા હોય છે, સદગુરુને ખૂબ માનવામાં આવતા હોય છે, અને એમના થકી જે ભગવાનના માર્ગે આગળ જતા હોય છે. આજે પણ વાલામુક્તો કાઠિયાવાડમાં જાઓ ને, તો માર્ગી પંથમાં અમરેલી બાજુ, સારકુંડલા બાજુ, ત્યાં વધુ પ્રમાણમાં તમને જોવા મળે ત્યાં, તો અહીંયા પોતાના સદગુરુને ભજાવીના અને સદગુરુને માન્ય વિના ચાલે જ નહીં, ના ચાલે, ના ચાલે. એટલે સહેજે જ સ્વામીના જીવના પહેલેથી જ સદગુરુનું મહત્વ ખૂબ હતું, એટલા માટે સદગુરુની યાત્રામાં, શોધયાત્રામાં નીકળેલા હતા. એમને મન તો માત્ર ગુરુ જ સર્વસ્વ હતું. જેમ બાળકને માતા સમાન બીજું કોઈ હિતકારી નથી, એમ શિષ્યને પણ ગુરુ સિવાય અન્ય કોઈ હિતેચ્છો નથી. આ વાતને જાણમાં રાખવી આપણે. સુખકારીમાં સુખકારી સાચા ગુરુ જ હોય છે, આવું સતત મુક્તાનંદ સ્વામી કહેતા. સ્વામી મન, સ્વામીના મનમાં સતત ગુંજતું રહેતું, એના જ અનુભૂતિ થતી હતી સ્વામીના જીવનમાં, કે મને જો રામાનંદ સ્વામી ન મળ્યા હોત ને, તો મને આ પ્રાપ્તિ ન થઈ હોત. આ ભાઈ રામદાસ સ્વામી જેવા સાધુ, બીજા ઘણા બધા સંતો હતા, પરદભાઈ જેવા ભક્તો, આ મને ન મળ્યા હોત, એટલે ખૂબ એ વિચારતા. અને એમની પાસે પણ કોઈ બેસવા આવતું ને, કેમકે રામાનંદ સ્વામી કહેતા, તમે મુક્તાનંદ સ્વામી જોડે બેસવા જજો, એમની પાસે શીખજો. એટલે સંતો છે, ભક્તો છે, અવારનવાર બેસવા આવતા. એટલે ત્યારે સ્વામી એક જ કહેતા, મને કહેતા, આપણને જે ગુરુ મળ્યા છે ને, એના થકી જ મને બધા પ્રશ્નોના સમાધાન થયા છે. તમે તો મારી કરતા પહેલા આવેલા છો, પરંતુ મારી કરતા વધુ આપ જાણતા હો. મારા અનુભવ પ્રમાણે કહું સંતો, એક જ, આપણ જે રામાનંદ સ્વામી મળેલા છે ને, એવું તો કોઈ તત્વ નથી, તત્વ નથી. એટલે સતત સ્વામીના મનમાં સતત ગુંજા કરતું કે ગુરુદેવ જ સદા સુખકારી છે. તો આપણે સ્વામીના જ શબ્દમાં જોઈએ કે સદગુરુનો મહિમા સ્વામીને કેવો હતો. હરે ભઈ સબઈ પૂરણ સે સદગુરુ શ્યામ મિલે, હરે ભઈ સબઈ પૂરણ સે સદગુરુ શ્યામ.
કે વાલા સંતો, મેં મારા જીવનમાં કઈ નથી કર્યું. આપ મારી પાસે આવો છો અને પૂછો છો કે આપણે ગુરુદેવને તમે ખૂબ રાજી કર્યા, ખૂબ રાજી કર્યા, પરંતુ સંતો મેં તો ખરેખર હજી તો રાજી કર્યા જ નથી. અને ખરેખર મને તો એટલું જ્ઞાન છે સંતો કે સદગુરુની સેવા કરવાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જો સદગુરુની સેવા ના કરીએ ને તો એનાથી પરબ્રહ્મની પ્રાપ્તિ નથી થતી અને સર્વે કાર્ય સિદ્ધ સદગુરુ વતે થાય છે. સંતો રામાન સ્વામીને આપણે રાજી કરીશું ને, સ્વામી કહે છે સંતોને અને ભક્તો પણ બેઠા હતા કે આપણે ભગવાનને રાજી કરવા છે ને તો ગુરુદેવને રાજી કરવા જ પડશે. અને જ્યારે રામાન સ્વામી આપણી પર પ્રસન્ન થશે ને ત્યારે સમજ્યું કે આપણા સાધન પૂર્ણ થયા છે. પરંતુ સંતો એ યાદ રાખજો, સાધનનું અભિમાન ન આવે, સાધનનો અભિમાન ના આવે. જો અભિમાન આવશે ને તો રામાનંદ સ્વામી આપણી ઉપર રાજી નહીં થાય. અને એ પણ વાત યાદ રાખવી કે એમના થકી જ સાધન આપણે કરી શકીએ છીએ અને એ જ આપણને માર્ગ પ્રદાન કરે છે. Yeah.
તો બીજી વાત કે આપણને આજે રામાનુજ સ્વામી મળ્યા છે ને, જ્યારથી આપણને ગુરુદેવ મળ્યા હોય ને ત્યારથી આપણા જીવનમાં દુર્બળપણું નહીં રાખવાનું. હા, રજોગુણ અને તમોગુણના ગુણ વ્યાપતા હોય, પરંતુ જો આપણે એવું માનીશું ને કે આપણને શું રામાનંદ સ્વામી મળ્યા છીએ, અને એવું જો આપણે અખંડ રાખીશું ને તો આપણા હૃદયમાં જે શોક હશે, આપણને જે દુઃખ આવતું હશે ને એ ટળી જશે, એવા આપણને રામાનંદ સ્વામી મળ્યા છે. તો આ રામાનંદ સ્વામી મળ્યા છે ને એનો કેફ રાખો સંતો. આપણે એ કેફ રાખીશું ને તો પરબ્રહ્મનો કેફ રહેશે. જો સદગુરુનો કેફ નહીં હોય ને તો પરબ્રહ્મનો પણ કેફ નથી રહેવાનો. આપણને રામાનંદ સ્વામી મળ્યા છે ત્યારથી આપણા જીવનમાં અધૂરું ન માનવું કંઈ. જો આપણે આપણા જીવનમાં અધૂરું માનીશું ને તો આપણી સમજણ કાચી છે. આ તો સંતો ગુરુદેવની અતિશય કૃપા છે ને આપણી ઉપર, ત્યારે આપણને એણે અપનાવ્યા છે. જો રામાનંદ સ્વામીની કૃપા ન હોત ને તો આપણને અપનાવત નહીં, ન અપનાવત. અને વાત પણ એ સાચી છે. આ મુક્તાનંદ સ્વામી જ્યારે સંતોને એ વાત કહે છે ને ત્યારે સંતોના હૃદયમાં ખૂબ અતિશય રામાનંદ સ્વામી પ્રત્યે અહોભાવ થાય છે. હા, રામાનંદ સિંહ ઉપર સંતોને અહોભાવ તો હતો જ, પરંતુ જ્યારથી સ્વામી સાધુ થયા ને અને સ્વામીની વાતો સાંભળીને જે સંતો હતા, ભક્તો હતા, એ બધાને પણ વધુ ને વધુ રામાનંદ સ્વામીની ઉપર અહોભાવ થવા લાગ્યો. કારણ કે સદગુરુ જોડે રહેતા તો બધા જ હોય, પરંતુ સદગુરુનો મહિમા યથાર્થ કહેનારા જ્યારે કોઈ હોય ને ત્યારે જ વાસ્તવિકતા એને જણાય છે. એમ આ સંતો ઘણા દિવસથી, ભક્તો પણ ઘણા દિવસથી રામાનંદ સ્વામી સેવા તો કરતા જ હતા, રામાનંદ સ્વામીના પ્રતાપને, એમની સાધુતાને, એમની મોટાઈને સૌ કોઈ જાણતા હતા. પરંતુ જો યથાર્થ જાણતા હોય ને તો મુક્તાનંદ સ્વામીએ ટૂંક સમયમાં જાણી લીધું હતું, અને જાણી લીધું હતું ને એટલા માટે જે ગુરુદેવની કસોટીમાંથી પાર નીકળ્યા. અને ખરેખર જ્યાં સુધી સદગુરુ ની કૃપા ન થાય ત્યાં સુધી સર્વે કાર્ય અધૂરા જ છે. અને ગુરુ એ જ સાચા, સદગુરુ એ જ સાચા કહેવાય કે જે મુમુક્ષુ હોય એ મુમુક્ષુને ભગવાનનો માર્ગ બતાવી એને જે દોષ પીડતા હોય
તેનું સમાધાન કહેતા એને યોગ્ય માર્ગદર્શન આપી અને ભગવાનના માર્ગે ચલાવે ચલાવે અને ગર્ભવાસનું દુઃખ ટાળે. પણ એટલો પણ મુમુક્ષુ સામે હોવો જોઈએ, સામે બળ્યો કે સત્પુરુષની જે કોઈ વાત હોય, જે કોઈ વચન હોય એમાં યથાર્થ સારધાર પાળે તો જ એ સદગુરુના વચન ફળે, અન્યથા ફળે નહીં. મુમુક્ષુ એમ ધારી લે, શિષ્ય એમ ધારી લે કે મેં તો તમારા કહેવાથી કંઠી પહેરી લીધી, તમારા કહેવાથી હું ભગવાનના માર્ગે પણ ચાલતો થઈએ, તમારા કહેવાથી તમે કહેતો હું સાધના પણ કરવા લાગ્યો, પણ કંઈ થતું તો છે નહીં, કંઈ થતું તો. એ ભાવ જાવો ને તો સમજી લેવાનું કે હજી તો તમે યથાર્થ મુમુક્ષુ થયા જ નથી, તમે સદગુરુ ગ્રહણ કર્યા જ નથી. સદગુરુ ગ્રહણ કર્યા હોય અને સદગુરુનું વચન માનતા હોઈએ ને તો તા પ્રશ્ન જ ઉપજે નહીં. અને પ્રશ્ન ઉપજે છે ત્યાં સુધી એ શિષ્યનો જ વાક છે, એ મુમુક્ષુનો જ વાક છે, અને ભૂલ ભરેલો પોતે જ પોતે છે, પોતે જ છે, પોતે જ છે, પોતે છે. અને જે શિષ્ય હોય ને એ સદગુરુને સાચો થઈને મન અર્પે ને તો સદગુરુ એના અંતકરણનું અજ્ઞાન ટાળી નાખે, ટાળી નાખે અને ટાળી જ નાખે. અને ભગવાનને વિશે જે પરમ ભક્તિ થાય છે ને એ સ્વામી કહે છે સંતોને કે સદગુરુને વિશે જ્યારે પરમ ભક્તિ ઉદય થશે ને અને ત્યારે જ ભગવાનમાં ભક્તિ ઉદય થશે સંતો, એ વિના થવાની નથી. વાત સાચી છે. એટલા માટે નારદ ઋષિ પ્રાચીન બહ્યુંને લોકોને કહે છે કે આ સંસાર છે ને અજ્ઞાનથી અને અનર્થથી સર્જાયેલો છે. એનાથી અનર્થથી સર્જાયેલો છે, એની પરંપરા અનાદિકાળની ચાલી આવે છે. એ અનાદિકાળથી ચાલી આવતી જે અજ્ઞાનની અને મનથી જે અનર્થ થતા હોય એ પરંપરારૂપ જે આ સંસાર થયો છે ને એને જો ટાળવો હોય ને, નારદ ઋષિ કહે છે એને જો ટાળવો હોય ને અને એની જો નિવૃત્તિ કરવી હોય ને તો ગુરુને વિશે પરમ ભક્તિ કરવી જોઈએ. અને જ્યારે ગુરુને વિશે પરમ ભક્તિ થશે ને ત્યારે જ પરબ્રહ્મની ભક્તિ ઉદય થશે. અથાત્મ અર્થભૂતસ્ય યતો નર્થ પરંપરા સંસ્કૃતિ તદ વ્યવચ્છેદો ભક્ત્યા પરમય ગુરુ. એટલે જીવનમાં ધ્યાન રાખવું કે એના થકી બધું જ થતું હોય છે. એન પ્રેરણાતી ઉપાધ્યાયમ તેન સ્યાદ બ્રહ્મ પૂજિતમ, કે જ્યારે જે કોઈ આપણે કર્મ કરીએ અને એ કર્મ કરવાથી ગુરુ પ્રસન્ન થતા હોય ને, ગુરુ પ્રસન્ન થતા હોય એવું જે આપણે કર્મ કરતા હોય ને એ જ કર્મથી પરબ્રહ્મ પૂજિત થાય છે, પરબ્રહ્મ પૂજિત થાય છે. અને આ સ્વામીએ કીધું ને હમણાં સંતોને કે ગુરુની સેવાથી ભગવાનની સેવા કરી શકાય છે, અને વાત સાચી છે. સદગુરુની સેવાથી પાપ નાશ પામે છે. એના વિશે આપણે ઘણી બધી વાત પહેલા વચનામૃતના આધારે થઈ ગઈ છે. કલ્મષમ ગુરુ સૃષ્ટિશા હંતી, કે ગુરુની સેવાથી પાપ દૂર થાય છે, પરંતુ જો મૂર્ખ શિષ્ય હોય અને પોતાના સદગુરુનું અપમાન કરતા હોય, એ કોઈ પણ હોય, એટલું જ નહીં આધ્યાત્મિક માર્ગમાં પણ સદગુરુ હોય અને પોતાના જે લૌકિક વિદ્યા ગ્રહણ કરતો હોય સદગુરુની આજ્ઞાથી એ પણ પોતાના ગુરુ કહેવાય છે. પરંતુ જે પોતાના આધ્યાત્મિક ગુરુ છે, જેનાથી કે મોક્ષના માર્ગમાં ચાલવાનું છે અને પરબ્રહ્મની નજીક જવાનું છે અને પરબ્રહ્મને ભેટવાનું છે, એને જો બરાબર માનતો નથી, અપમાન કરે છે, તુચ્છ શબ્દથી એને એ બોલે છે તો મહાભારતમાં એમ કહે છે એ તો કૂતરો, રાક્ષસ
અને પછી ગધેડું એમ ત્રણ યોનિની ત્રણ યોનિને નિશ્ચય પામે. જે શિષ્ય કેતા મુમુક્ષુ હોય, શિષ્ય હોય, અંતેવાસી હોય, કોઈ પણ પોતાના સદગુરુનું અપમાન કરે છે કે ધુતકારે છે કે બીજા કોઈ શબ્દ બોલે છે અને સંશય કર્યા કરે છે અને પોતે અપૂર્ણ એ છે, પૂર્ણ થતો નથી અને દૂષિત વિચારો કરે છે, તો એ મુમુક્ષુનું પતન. ઉપાધ્યાયસ્ય યઃ પાપમ શિષ્ય કુર્યાદ બુદ્ધિવાન. કૂતરો, ગધેડો અને કઈ રાક્ષસ આ ત્રણ યોનિને પામે. બોલો, ખોટું તો કહેતા જ નહીં હોય. એટલે જીવનમાં ધ્યાન રાખવું. એટલું જ નહીં, તુલસી રામાયણમાં પણ કહે છે તુલસીદાસજી મહારાજ, બંધવ ગુરુપદ પદમ પદુમ પરાગ સુરુચિ સુબાસ સરસ અનુરાગ અમિય મુરીમય ચુર ચુરન ચારુ સમન સકલ ભવરૂજ પરિવાર. કેતા કે આ જીવને જે ભવભવનો રોગ લાગુ પડ્યો છે ને, એ રોગને જો નાશ કરવો હોય ને અને એ રોગને જો શાંતિ પમાડવો હોય ને, તો ગુરુના ચરણ કમળને સેવા જોઈએ. તુલસીદાસ મહારાજ કહે છે કે હું પણ એમને વંદન કરું છું, કારણ કે મને ખ્યાલ છે સદગુરુ વિના મને શાંતિ થવાની નથી. એટલે પ્રથમ જ એ કહે છે હું સદગુરુને એવા વંદન કરું છું, વંદન કરું છું. ગુરુ બીનું ભવનિધિ તરે ના કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર કોઈ ભવસાગર પાર કરતો નથી, પછી ભલે તે બ્રહ્મા હોય કે બીજા કોઈ દેવ સરીખો હોય, પરંતુ સદગુરુને રાજી કર્યા વિના કંઈ થતું નથી, કંઈ થતું નથી અને કંઈ થતું નથી. એટલું જ નહીં, મુક્તાના સ્વામી ખુદ સ્વામીના તો ઘણા ઢગલા સ્વામીના ગણ્યા ના ગણ્યા એટલા પદ સદગુરુ વિશેના લખા છે સ્વામી, કે આપણે કલ્પના ના કરી શકીએ એવું સ્વામીએ સદગુરુ વિશે સદગુરુનો મહિમા લખ્યો છે કે સદગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ નથી થતી. એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે, તે ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગે. સ્વામી કે સદગુરુ વિના તો કેટલાની લાજ, જેણે જેણે સદગુરુ નથી કર્યા એ બધાની લાજ થઈ છે, અને જેને સદગુરુ કર્યા છે એની લાજ ભાંગી ભાંગીને ભાંગી. તે ગુરુદેવ તો તોહરી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગે. અને સદગુરુ વિના જડ બુદ્ધિ હોય 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 ને, જેને સદગુરુ નથી કર્યા એને જડત્વ હોય. જોજો, એની બુદ્ધિમાં તામસી હોય, રાજસી હોય, એને હોય તો ખરા, જેને સદગુરુ જે જે ક્ષેત્રમાં કર્યા નથી, કોઈ પણ ક્ષેત્ર હોય, મેં ના કીધું હમણાં, કોઈ પણ ક્ષેત્ર હોય, જેને જ્યાં સદગુરુ કર્યા નથી, કોઈ પણ સદગુરુ વિના કોઈ પણ કાર્ય કરે તો એ ભૂલો પડે. અને એમાં તો આધ્યાત્મિકની વાત, ભગવાનની નજીક આપણે જવાનું છે, ભગવાનને રાજી કરવાની છે, તો એમાં સદગુરુ ન હોય તો શું થાય ભગત, પતન થાય કે ના થાય. સ્વામી કહે છે કે જેને જેને સદગુરુ નથી કર્યા એને જળ બુદ્ધિ થઈ જાય છે. કેવી બુદ્ધિ થઈ જાય છે? જળ બુદ્ધિ થઈ જાય છે. અને જ્યારે સદગુરુ મળતા હોય છે ને, ત્યારે આત્મામાં, આત્મા તો ચૈતન્ય છે, પરંતુ આત્મામાં ચૈતન્ય આવતું હોય છે પરબ્રહ્મને માનવાનું. મોટા મોટાએ પણ સદગુરુ કર્યા છે. પરીક્ષિત રાજા હતા, એને કલ્યાણ જોતું હતું, કોની પાસે ગયા હતા? સુખદેવજી મહારાજ પાસે. રાજા હતા, એને શું જરૂર છે? ઘરે બોલાવીને પણ બોલા કહી શકે ને કે મને જ્ઞાન આપો. પરંતુ સ્વયં પરીક્ષિત રાજા આટલા મોટા હતા છતાં પણ સુખદેવજી મહારાજ પાસે
किया था। अने सुखदेव जी महाराज पास थी ज्ञान लीधु अने पछी मोक्ष सात दिवस में थयो। नहीं तो एने तो होवू जोईए के मारा पूर्वजो पर कृष्ण भगवान केटली मोटी कृपा हती, केटला बधा प्रसन्न कर्या हता, अने मारा पिताओ केटला मोटा महान धुरोधर हता, तो मने लई जवाना छे ने न थात परीक्षा एटलू तो होत ने, गर्व ना होत। परीक्षित राजा ने एटलू तो ख्याल हतो ए बधुं छे पूर्वजो मोटा हता, एनु चालतुं हतुं, एनी उपर कृपा हती, परंतु मारे मोक्ष जोतो छे ने तो मारे सुखदेवजी महाराज ने पकड़वा पड़शे। जो सुखदेवजी महाराज ने हूँ नहीं पकड़ू तो मारू कल्याण सात दिवस में नहीं थाय। वाल्या लुटारा એ ક્યારે ઋષિ બન્યા? નારદજી મળ્યા ત્યારે ને? નારદજી ના મળ્યા તો થાત? વાલ્મીકિ થાત? ન થાત ક્યારે? તો વાલ્યાને પણ નારદજી મળ્યા તો ઋષિ બન્યા. એટલું જ નહીં, અત્યારે આપણે જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદનું ખૂબ મોટું નામ કે નહીં સાંભળે છે આપણે, થઈ ગયા સ્વામી વિવેકાનંદ થઈ ગયા, એનું નામ પણ આપણે સાંભળીએ છીએ, એમના ગુરુ કોણ હતા ખબર ભગત? સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા દાદા? રામકૃષ્ણ પરમહંસ હતા। એ રામકૃષ્ણ પરમહંસને કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તો મોટા હતા, એટલે સ્વામીને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ કે શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્વ છે, ગુરુનું શું કાર્ય છે? શું પૂછ્યું? શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્વ છે? શું શિષ્યના જીવનમાં ગુરુ ન હોય તો કલ્યાણ ન થાય? આપ એમ કહો છો કે સદગુરુ વિના કલ્યાણ ન થાય, સદગુરુ જ આપણો આધાર છે, તો ઘણા બધા પ્રશ્ન થાય કે ન થાય? બે પ્રકારના પ્રશ્ન હોય, એક જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન હોય અને એક પોતાનું બુદ્ધિનું ડાપણ કરવાનો પ્રશ્ન હોય। પણ જે બુદ્ધિના ડાપણવાળા હોય, તર્ક વિવાદી હોય, એ નાશ થાય હમણાં આવશે, હું તમને કહું। આ જે જિજ્ઞાસાપૂર્વક પૂછે છે, જેને ખ્યાલ જ નથી, જેનો પ્રથમ જ આદર છે, જેને કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી, એવાય કોઈ કે પૂછ્યું કે સ્વામી કે તમે એમ કહે છો શિષ્યના જીવનમાં સદગુરુ જોઈએ તો શિષ્યના જીવનમાં ગુરુનું શું કાર્ય, એનો શું લાભ? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, એક જ વાત કીધી એમને કે સાંભળ, તને સામે હોડી દેખાય છે? શું પૂછ્યું? શું કીધું? તને આ હોડી જે દેખાય છે કે હમણ દેખાય છે ને, તો એ હોડી છે એને કલકત્તા પહોંચતા કેટલો ટાઈમ થાય? તો એ સ્વામી, એ તો 5 કલાક તો થાય જ, હોડી જાય કે હોડી હલસે મારે એટલે વાર તો લાગવાની, ઓલું તો થાકી જવાનું હલસે મારી કે સ્વામી એને થોડોક ટાઈમ તો લાગે, 5-6 કલાક જેવું થાય એને પોતા, એટલી બધી વાર તો લાગે, અને એની એ હોડીને આગબોટ સાથે બાંધી દઈએ તો? શું કીધું સ્વામીએ? સાંભળ, એ જ હોડીને આગબોટ કે તો સ્ટીમર સાથે બાંધી દઈએ તો કેટલી કલાકમાં કલકત્તા પહોંચે? સ્વામી તો 1/2 કલાકમાં પહોંચી જાય। શું કીધું? 1/2 કલાકમાં પહોંચી જાય। ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ એટલું જ કીધું, બસ આટલી જ ગુરુની આવશ્યકતા છે, જેને માટે કઠોર સાધના કરવી પડે તે ગુરુ કૃપાથી સહેજે જ થઈ જાય। ત્યારે આને વાત સમજાણી અને રામકૃષ્ણ પરમહંસને ગુરુ તરીકે સ્વીકાર્યા અને યથાર્થ રૂપે કે જાણ્યા કે હું આપમેળે જો સાધના કરીશ ને અને આપમેળે ભગવાનને હું મેળવવા જઈશ ને અને આપમેળે બધું જ કરીશ ને તો અઘરું જોજો, મુમુક્ષુ જાતે પ્રયત્ન કરે ને તો મોક્ષનો માર્ગ છે ને ઓટોમેટિક અઘરું થતું જાય। મુમુક્ષુ જાતે બુદ્ધિના ડાપણથી, શાસ્ત્રના બળેથી કે 5 એના જેવા હોય કુતર્કવાદીના સંગે બરાબર, તે એના સાથે રહી રહીને જો એવું કરે ને તો મોક્ષના માર્ગે તો ચડે ને, પહેલી વાત તો એટલે કે મોક્ષના માર્ગે તે તો ચડે ને, પણ એ પોતાની જાતે સાધના કરવા મળે ને, અનુષ્ઠાનનું સાધનાનું હોય કે તપનું હોય કે વ્રતનું હોય, એની મેં તે અઘરો થતો જાય,
તમે જોજો, માર્ક કરજો, કોઈ પણ મુમુક્ષુ એને મેતે બધું કરવા જશે ને તો એને મેતે અઘરું બધું, અને પછી છેલ્લે જ્યારે 65, 70 કે 50, 55, 45, હારું હારું કેમ અઘરું કેમ થઈ ગયું મારા જીવન, મારા જીવનમાં અઘરું કેમ થઈ ગયું? ભાઈ અઘરું તો જાતે જેને કર્યું, કોઈ કીધું તો નહોતું એને, એને તો ભગવાને તેટલી કૃપા કરી હતી કે સદગુરુ પણ આપ્યા હતા, એવા ભક્તોનો યોગ પણ આપ્યો હતો, પરંતુ એ શિષ્યને જે મોક્ષનો સાર કહેતા જે સદગુરુને પકડી રાખવા અને એના થકી જ સર્વે કાર્ય સિદ્ધ થાય છે એ કરી ના શક્યો, કરી ના શક્યો. સુખદેવજી મહારાજે પણ જનકજીને ગુરુ કર્યા હતા, કહેતા કે સદગુરુ વિના કોઈ પણ કાર્ય થવું અઘરું છે, કોઈ પણ કાર્ય થવું અઘરું છે, કોઈ પણ કાર્ય થવું છે. એટલા માટે ઉપનિષદમાં ખૂબ સરસ આવે છે, યમરાજા નચિકેતાના કહે છે કે સાંભળ, કે જ્યાં સુધી જેણે સદગુરુ નથી કર્યા, પોતાના જીવનમાં ગુરુ નથી કર્યા, કોઈ શિક્ષક કે ગુરુ કે સદગુરુ નથી કર્યા, એના બધા જ રસ્તા કાચા કાચા ને કાચા છે. નૈષા તર્કેણ મતિરાપ નેપા પ્રોક્તન્યનેવ સજ્ઞાનાય પ્રેષ્ઠા યામ ત્વમાપ સત્ય ધૃતિર બતાસી ત્વદિંગ્રો ભૂયા નચિકેત પૃષ્ઠ. કે સાંભળ નચિકેતા, કે તર્કથી કે વિતર્કથી આત્માનું જ્ઞાન થતું નથી, તર્કથી કે વિતર્કથી કે આત્મા વિશે જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. એટલું જ નહીં, જે તર્ક કર્મમાં અતિશય નિપુણ હોય ને નચિકેતા, એ પોતાની જાતનું જ્ઞાન નથી કરી શકતો. આત્માનું તો હજી તો વાર રહી, પણ તેને પોતાના જે શરીર છે, ઇન્દ્રિયો છે, અંતકરણ છે, એનું પણ જ્ઞાન યથાર્થ એને થતું નથી કે ઇન્દ્રિયો કોને કહેવાય, ઇન્દ્રિયોનું લક્ષણ શું છે, ઇન્દ્રિયોનું સ્વરૂપ શું છે, એનું ક્રિયા શું છે, એ પણ જ્ઞાન થતું નથી. માટે નચિકેતા, સદગુરુ વિના બધું જ કાચું છે, અને એ સદગુરુ મળે ને તો જ એને જ્ઞાન આપે છે, અને એ જ્ઞાન દ્વારા એ પરબ્રહ્મના જ્ઞાન સુધી પહોંચી શકે છે. બોલો, ઉપનિષદમાં કીધું ખોટું તો નહીં હોય? હજી તો આત્મા વિશે જ્ઞાનની વાત કરે છે નચિકેતાને, એમ કહે છે કે આત્મા વિશે જ્ઞાનની પ્રાપ્તિ સદગુરુ વિના નથી થતી. એથી આગળ એવું કીધું, તારી જાતનું કહેતા શરીરનું જ્ઞાન પણ એને વિના જાતે કરવા છે. આ જાતે જીવ જો મંડે ને, શરીર કોને કહેવાય, ઇન્દ્રિયો કોને કહેવાય, અંતકરણને કહેવાય, તો એ નથી થઈ શકતો, તો પછી તો આત્માની દૂર નહીં રહે. આત્માની દૂર નહીં તો સદગુરુની દૂર નહીં રહે, સદગુરુની દૂર તો પરબ્રહ્મની વાત જ આખી અલગ જ છે, અલગ જ છે. એટલે બહુ અઘરું છે, બહુ અઘરું છે. નચિકેતા જેમ તો આપણે તો છીએ ને હજી, કે હાલતા યમરાજા પાઈ જઈ શકે, આ યમરાજા દેખાતા હોય, જો દેખાય તો, ના દેખાય, દેખાય ને યમરાજાની વાત તો દૂર રહી, આ યમરાજો હોય અને જો દેખાય તો. એકાંત ભૂતનું ટોળું શું છે યમરાજા ના કહેવાય? એકાંત ભૂતનું ટોળું મહારાજ નરોના કહે છે. આપણા દેહમાં જ બધાય યમરાજો છે, જે થપાટો વાગે છે ને રજોગુણની તબોગુણની, અમુક છે ને યાદ રાખવા જેવું છે. વેફરની, વેફરનું પેકેટ જોયું ને, વેફરને 12 વેફરનું પેકેટ મળે ને, અમે તો જમતા ના હોય, પણ તમે જોયું હોય ને, છોકરાઓ જમતા હોય ને ત્યારે અમે જોઈએ, વેફરનું પેકેટ બહુ મોટું દેખાય, આટલું મોટું દેખાય, પણ અંદર માલ કેટલો હોય, ભગત માલ કેટલો હોય વેફરના પેકેટમાં, આટલો જોઈએ ને, આટલો જોઈએ ને, અને બાકી બધી ખાલી જગ્યા કીધા હવા ભરેલી હોય ને. એમ આ મુમુક્ષુ કહેતા, અમુક જીવ એવા હોય કશો જ માલ પોતામાં ન હોય, પણ ખાલી ખોટી હવા માર્યા કરે, હવા માર્યા કરે અને હવા માર્યા કરે, પણ એ હવાને કોઈ ટાકણી આમ મારે તો, આમ ભગવાનને ખાલી આમ ટાકણી જ મારવાની છે ને, ઠાકોરજી મહારાજને ખાલી ટાકણી જ મારવાની છે ને, પણ ટાકણી મહારાજ મારે એમ નહીં, મહારાજ સમય જેની મેં તે ટાકણી
કરી નાખે, એની મહેતી જ કરી નાખે. માટે જીવનમાં એમ યાદ રાખવું આપણા જીવનમાં કે સ્વામી સંતોને કહે છે કે સંતો આપણને જે રામાનુજ સ્વામી મળ્યા છે ને એવું તત્વ ક્યાંય આપણને મળ્યો નથી. માટે આપણા જીવનમાં એવું ન માનીએ કે આપણે કંઈ મળ્યું નથી. આપણે આપણી જાતને દુર્બળતા ન માનીએ, આપણે આપણા જીવને કાયરતા ન માનીએ, આપણે ઉદ્વેગ ન કરીએ, આપણે શોક ન કરીએ. આપણને આ ગુરુદેવ રામાનુજ સ્વામી મળ્યા છે ને એનો અહોભાવ આપણે આપણા જીવનમાં રાખીએ. અને સ્વામીની વાતો સાંભળી બધા સંતો ભક્તો ખૂબ એટલે ખૂબ રામાનુજ સ્વામીમાં હેત કરવા લાગ્યા. અને બધા સંતો જ્યારે અને ભક્તો સ્વામીના દર્શન કરવા જાય ને, કહેતા ગુરુદેવના દર્શન કરવા જાય ને, ત્યારે સંતો અને ભક્તો કહેતા ગુરુદેવ આ જ્યારથી અમને મુક્તાનંદ મળ્યા છે ને ત્યારથી અમારું જીવન બદલાઈ ગયું છે તમારા પ્રત્યે. શું કીધું? અમે તમારો મહિમા નહોતો જાણતા, અમે તમારો મહિમા આટલો બધો નહોતા જાણતા, પરંતુ આ મુક્તાનંદ જ્યારથી આવ્યા છે, નવા સંત થયા છે ને, એને ખરેખર તમને રાજી કરી લીધા છે, એમને ખરેખર તમને યથાર્થ જાણી લીધા છે. અમને એમ થાય છે ગુરુદેવ બસ આખો દિવસ મુક્તાનંદ જોડે બેઠા રહીએ. અને રામાનુજ સ્વામીને પણ થવા લાગ્યું કે આ મુક્તાનંદે તો અમારું મન જીતી લીધું છે, અમારા આત્મા જીતી લીધી છે, પરંતુ અમારે એમની પાસે હજી ઘણા બધા કાર્ય કરાવવાના છે. એ જો વાતોમાં લાગી જશે ને તો અમારે જે ઘણા બધા કાર્ય કરાવવાના છે થશે નહીં. એટલે રામાનુજ સ્વામી થયું મુક્તાનંદ તો ખૂબ હોશિયાર છે, પ્રવીણ છે, પ્રતિભા સંબંધ છે, બુદ્ધિશાળી છે, તો એમને મારે ભણાવવા જોઈએ. શું નક્કી કર્યું રામાનુજ સ્વામીએ? ભણાવવા જોઈએ. અને જ્યાં સુધી ભણેલો કોઈ વિદ્વાન ન હોય ને ત્યાં સુધી સંપ્રદાય બરાબર ન ચાલે એવા વિચારમાં હતા. હું મુક્તાને અહીંયા રાખીશ તો કોઈ કામ નહીં કરે, વાતો જ કરશે મારા મહેમાનની, પરંતુ મારે એને ભણાવવો છે. એટલે એક દિવસ બોલાવ્યા મુક્તાનંદ સ્વામીને કે મુક્તાનંદ, ઓ મુક્તાનંદ. હા ગુરુદેવ. બોલો ને ગુરુદેવ, શી આજ્ઞા? અમારે તમને એક આજ્ઞા કરવી છે, તમે માનશો? હા ગુરુદેવ. બોલો ને, તમે જે કહેશો એ હું માનીશ. સાંભળો મુક્તાનંદ, તમે ખૂબ સારા ભણેલા ગણેલા છો, પૂર્વે તમને શાસ્ત્રોનો અભ્યાસ પણ છે, અને તમે રામાયણ ભણેલા છો, ચોપાઈ ગાતા હતા, કથા કરતા હતા, તો મારી એવી ઈચ્છા છે કે તમને ભણાવવા છે. અને જો વિદ્વાન ન હોય ને સંપ્રદાયમાં તો સંપ્રદાય શોભે નહીં. અને જે પંથમાં વિદ્વાન ન હોય અને કોઈ શાસ્ત્ર જાણનારા ન હોય તો સંપ્રદાય બરાબર ચાલે નહીં મુક્તાને. તો મારી એવી ઈચ્છા છે કે તમે વિદ્યા ગ્રહણ કરો, તમે વિદ્યા ગ્રહણ કરો. હા ગુરુદેવ, તમારી જેવી ઈચ્છા, તમારી જેવી આજ્ઞા, તમારી જેવી મરજી ગુરુદેવ. ત્યારે મુક્તાનંદ સ્વામી ગુરુદેવનું આ વચન ઝીલી એ કઈ રીતે જાય છે, કહેતા જેવું રામાનંદ સ્વામી કહે છે ને તમારે વિદ્યા ગ્રહણ કરવાની છે. અને મુક્તાનંદ સ્વામીએ જેવી હા પાડીને તરત જે બાજુમાં સંતો અને ભક્તો ઊભા હતા ને એમને થવા લાગ્યું, ગુરુદેવ તો હજી તો દીક્ષા આપી અને સેવામાં રાખ્યા, થોડાક દિવસ અને તરત જ બીજી જગ્યાએ મોકલી દીધા. અને વાત સાચી છે, રામાનંદ સ્વામી કીધું ને કે વિદ્વાન ન હોય તો વિદ્વાન વિના સંપ્રદાય ભભાક્યો કહેવાય, ભભાક્યો તે પંથ કહેવાય, તેથી કોઈનું સારું ન થાય. જો સારા એવા વિદ્વાન ન હોય, સારા એવા શાસ્ત્રને જાણકાર ન હોય તો સંપ્રદાય બરાબર ચાલે નહીં. પરંતુ વિદ્યાના કેટલા પ્રકાર છે, વિદ્યાથી શું શું થાય, એ બધી વાત આપણે કાલે દોહરાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ અરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.